છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ સૌને બાનમાં લીધા છે, જેને કારણે અનેક લોકોને પોતાની રોજીરોટી ગુમાવવી પડી હતી. ત્યારે પીજીવીસીએલ દ્વારા વીજ બિલ ભર્યા ન હોય તેવા ગ્રાહકો સાથે માનવતા દર્શાવી વસૂલાતની કામગીરી પર થોડો સમય રોક લગાવવામાં આવી હતી, જે હવે સઘન બનાવવામાં આવશે. વર્ષ 2021માં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાના કારણે આ વસૂલાતની કામગીરી બંધ રાખી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી શરૂઆત કરી હતી, જેમાં ફેબ્રુઆરી માસમાં લગભગ 53 કરોડ 81 લાખ જેટલી રકમનું લેણું બાકી હતું, જે લોકોએ સ્વેચ્છાએ ભરપાઈ કરવામાં આવતા ફેબ્રુઆરી 2022માં આ વસૂલાતની રકમ 51 કરોડ જેટલી બાકી રહેતી હતી. આ રકમની ભરપાઈ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતા એક મહિનામાં લગભગ 33 કરોડ જેટલી વસૂલાત કરવામાં આવી હતી. હજુ પણ મે, જૂન, જુલાઈ મહિનામાં તમામ કામગીરી કરવામાં આવશે, જેમાં જે ગ્રાહકોના 6 માસથી વધારેના વીજબિલ બાકી હોય 1 લાખથી વધારે રકમની પહેલાં વસૂલાત કરવામાં આવશે, ત્યારબાદ 50,000થી 1 લાખ સુધીની રકમ બાકી હોય તેવા અને ત્યારબાદ 25,000થી 50,000ની રકમ બાકી હશે તેવા ગ્રાહકો પાસેથી વસૂલાત કરવામાં આવશે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા પીજીવીસીએલના અધિકારી એસ ગુરવાએ જણાવ્યું હતું. ગત વર્ષમાં જે કોરોનાને કારણે બહુ જ ખરાબ સમય આપણને પસાર કરવો પડ્યો, એટલે અમે લોકોએ ખાસ તો એપ્રિલથી કરી અને સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી ખાસ કંઈ ડિસ્કનેક્શનની કાર્યવાહી નહોતી કરેલી, પણ અમે સપ્ટેમ્બર એન્ડથી વીજ જોડાણ કાપવાની શરૂઆત કરી કે જે લોકો પૈસા નથી ભરતા એ લોકોને પ્રથમ જાણ કરીએ છીએ કે આપના આટલા રૂપિયા બાકી છે, તમે 2 દિવસમાં કે 3 દિવસમાં ભરી જાઓ, અને જો ના ભરે તો આપણે એના ડિસ્કનેક્શન કરીએ છીએ. તો આંકડાની રીતે વિચારીએ તો ફેબ્રુઆરી 2021માં 53.81 કરોડ રૂપિયાનું લેણું આપણા ઉપર બાકી હતું, એટલે આ વાત કરું છું ફેબ્રુઆરી 2021માં. અને ફેબ્રુઆરી 2022માં આપણે જે વહેલી શરૂઆત કરી એને કારણે લગભગ 2.5 કરોડ ઓછા બાકી રહે, એવી રીતે આપણે 51.27 કરોડ બાકી હતા ફેબ્રુઆરી 2022માં. એટલે આપણે જે વહેલી શરૂઆત કરી એને કારણે સીધો ફેબ્રુઆરીમાં જ આપણને 2.5 કરોડ જેવો બેનિફિટ થયો. અને માર્ચ ટુ માર્ચ વાત કરીએ તો માર્ચ 2021માં આપણે 27.28 કરોડ રૂપિયા લેણું બાકી હતું, એટલે આપણે ફેબ્રુઆરીથી કરી અને માર્ચ એક જ મહિનામાં 51 કરોડમાંથી 27 કરોડ, એટલે લગભગ 33 કરોડ જેવી રકમની વસૂલાત ફક્ત આપણે માર્ચ મહિનામાં કરી અને 27.79 કરોડના એરિયસમાં લઈ આવ્યા. એટલે જે આગળના 8 મહિનામાં આપણે નહોતા કરી શક્યા એ છેલ્લા 4 થી 5 મહિનામાં કાર્યવાહી કરી અને આપણે લગભગ માર્ચ 2021ની સ્થિતિમાં લઈ આવ્યા. ફક્ત 50 લાખ રૂપિયા જ વધારે એરિયસ બાકી રહ્યું કમ્પેર ટુ માર્ચ 2021. અને હવે પછી આપણે વાત કરીએ એ પ્રમાણે કન્ટિન્યુઅસ અમે ફરી પાછી હવે આ મહિનાથી જે લોકોના કનેક્શનના પૈસા બાકી છે એટલે એમાં અમે એવું ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે 6 મહિના ઉપરનું અને સૌથી પહેલાં 1 લાખ ઉપરની મોટી રકમવાળા જેટલા બાકી હોય એ લોકોને પહેલાં રાઉન્ડમાં લઈ રહીએ, પછી 50 થી 1 લાખવાળા અને પછી 25 થી 50 વાળા. એ રીતે અમે આ મે, જૂન અને જુલાઈ 3 મહિનામાં વરસાદ પહેલાં આ કાર્યવાહી અમે શરૂ કરવાનું ડિવિઝન અને સબ ડિવિઝન કચેરીને જણાવી દીધેલું છે અને એનું મોનિટરિંગ અમારો અહીંયાથી રેવન્યુ વિભાગ કરી રહ્યો છે. એટલે છેલ્લા દિવસોમાં પછી દોડધામ ન થાય, ફક્ત અને ફક્ત આના માટે જ જે સમય બગાડવો પડે છે અને એ સમય દરમિયાન જે આપણે મેન્ટેનન્સ કે કરવાનું હોય નથી કરી શકતા, એટલે આ વર્ષે આપણે આગોતરા જ આ ડિસ્કનેક્શનની કાર્યવાહી શરૂ કરી અને છેલ્લા દિવસોમાં આપણે આટલી બધી ખેંચ ન પડે અને માણસોને દોડાવવા ન પડે અને 3 જાન્યુઆરીથી માર્ચ ફક્ત આ જ પ્રક્રિયા પાછળ જ દોડવાનું થતું હોય છે એને કારણે રૂટીન બધા કાર્યો નથી કરી શકતા. એટલે આ વખતે નક્કી કર્યું છે કે કોરોના પણ હવે લગભગ શાંત જેવો થઈ ગયો છે એટલે આ રીતે અમે રકમ વાઇઝ અને પછી મહિનાઓ વાઇઝ જે બાકી હશે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.